नमस्कार मित्रों, मारे यूट्यूब चैनल संजय पटेल में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 4 विषय गणित तेनुं छेल्लुं प्रकरण एटले के प्रकरण 14 तेनुं नाम छे स्मार्ट 4। तेना स्वाध्यायन पोथीना प्रश्नों जवाब तेमज केटलानी दाखलानी समजूती छे ते आपणे आ वीडियोनी अंदर मेळवाना छीए। मित्रों, आ वीडियोना डिस्क्रिप्शनमां अमारो व्हाट्सअप अने टेलिग्राम ग्रुपनी लिंक आपेली छे, तेनी मददथी तमे अमारा તે ગ્રુપમાં જોઈન થઈ શકશો। વોટ્સઅપ ગ્રુપ નંબર 1 અને 3 નંબરનું ગ્રુપ ફૂલ થઈ ગયું છે, માટે વોટ્સઅપ ગ્રુપ નંબર 2 અને 4 નંબરમાં જોડાવા માટે આપને વિનંતી છે। મિત્રો, અમારી ચેનલના પ્લેલિસ્ટની અંદર ધોરણ 4 ગુજરાતી અને ધોરણ 4 પર્યાવરણના તમામ વિડીયો અપલોડ કરી દેવામાં આવેલા છે। તો અમારી ચેનલના પ્લેલિસ્ટનું નામ છે ધોરણ 4 ગુજરાતી સ્વાધ્યાયન પોથી અને ધોરણ 4 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી, અને ત્રીજું એટલે કે આ ગણિતનું ગ્રુપ છે ધોરણ 4 ગણિત સ્વાધ્યાયન પોથી, તેમાંથી તમને દરેક ચેપ્ટરના વિડીયો સમજૂતી સહિતના મળી રહેશે। જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 4 ગણિત પ્રકરણ 14 સ્માર્ટ ચાર્ટ। પ્રશ્ન 1 છે, નીચે એક શાળાના ધોરણ 4ના વિદ્યાર્થીઓને પસંદ ટીવી કાર્યક્રમની વિગત આપેલી છે, તેના આધારે સ્તંભ આલેખ તૈયાર કરો અને પ્રશ્નોના જવાબ લખો। તો અહીં કાર્યક્રમ તો બાલવીર જેવું કેટલા વિદ્યાર્થીઓને ગમે? તો 11 વિદ્યાર્થીઓને। મોટું પટલું જોવું કેટલા વિદ્યાર્થીઓને ગમે? તો 9 વિદ્યાર્થીઓને। છોટી આનંદી 18 વિદ્યાર્થીઓને। એનો મતલબ આને આપણે આ વિદ્યાર્થીની સંખ્યા અને કાર્યક્રમને આધારે આપણે સ્તંભાલેખ બનાવવાનો છે। તો અહીં આપણને 0 2 4 6 8 જે કાર્યક્રમ જોવાની જે આ સંખ્યા છે 11 9 એ આપેલી છે, અને નીચે આપણે પ્રોગ્રામનું નામ આપેલું છે। હવે જુઓ, થોડી સ્ક્રીન નાની કરું અને તમને સમજાવું કે આ કઈ રીતે થાય છે। તો અહીં બાલવીર, તો બાલવીર જોવું કેટલાને ગમે છે? 11 ને। તો અહીં ગેપ કેટલી છે? 0 પછી 2 આવે છે, એનો મતલબ અહીં 1 આવતા હોય, અહીં વચ્ચે કેટલા આવતા હોય? 3 આવતા હોય, અહીં વચ્ચે કેટલા આવતા હોય? 5 આવતા હોય। તો અહીં આપણને 11 છે, તો અહીં 10 અને 12 ની વચ્ચે 11 આવતા હોય, એનો મતલબ આપણે આટલે સુધી ગ્રાફ દોરવાનો છે। ધારો કે મોટું પટલું, તો 9 વિદ્યાર્થીઓને, તો અહીં 8 અને 10 ની વચ્ચે 9 આવે છે, તો મોટું પટલું અહીં લખેલું છે, તો ગ્રાફ આપણે આટલે સુધી દોરવાનો છે। અહીં 18 છે, તો આપણે 18 સુધી દોરવાનું છે, કારણ કે 18 સંખ્યા આપણને આપેલી છે। તેવી રીતે જંગલ બુક અને બબલુ ડબલુ છે તે પણ દોરી દેવાના છે। તો સમજમ પડી ગઈ? ચલો હવે આપણે આગળ વધીએ છીએ પાના નંબર 135 પર। કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? તો છોટી આનંદી કાર્યક્રમ છે તે બહુ પસંદ છે। તમને કયો આ કાર્યક્રમ પસંદ છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે। બીજાની અંદર આવશે જંગલ બુક, ત્રીજાની અંદર આવશે 5, ચોથામાં આવશે 5। અહીં સૌથી વધુ પસંદગી કાર્યક્રમ અને સૌથી ઓછા પસંદગી કાર્યક્રમ વચ્ચેનો તફાવત, તો સૌથી વધુ છોટી આનંદીનું 18 છે અને અહીં 4 છે, તો તેમાંથી 18માંથી 4 બાદ કરતા આપણને 14 મળે છે। નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નના જવાબ આપો। તો અહીં ચાર્ટ છે આપણે પહેલા સમજી લઈએ। અહીં માર્ચ છે તેની અંદર 20, એપ્રિલમાં થશે 30, મેની અંદર 40, જૂનમાં છે 35 અને જાન્યુઆરીની અંદર 15 છે। તો સૌથી વધુ તાપમાન કેટલું છે? તો સૌથી વધુ તાપમાન જુઓ ક્યાંનું છે? 40 છે, તો મે મહિનાનું છે, તો મે મહિનામાં 40 અંશ સેલ્સિયસ છે। સૌથી ઓછું તાપમાન કેટલું? તો અહીં સૌથી નાનો ગ્રાફ કયો છે? તો જાન્યુઆરીનો છે, જે 15 છે, તો અહીં 15 અંશ છે જે જાન્યુઆરીમાં છે। 35 અંશ સેલ્સિયસ તાપમાન કયા માસમાં છે? તો 35 છે તે અહીં આ અહીંયા સુધી છે, તો આ કયા મહિનો છે? જૂન મહિનો, તો અહીં આવશે જૂન। તો તે જ રીતે ચોથાની અંદર આવશે 5 અંશ સેલ્સિયસ, પાંચમામાં 5 અંશ, અને સૌથી વધુ તાપમાન સૌથી ઓછા વચ્ચેનો તફાવત છે 25 અંશ સેલ્સિયસ। આગળ વધીએ પાના નંબર 136 પર। નીચે આપેલા ચાર્ટ પરથી પ્રશ્નના જવાબ લખો। અહીં બાળકો છે, અહીં કાળા, વાદળી, નારંગી, જાંબલી અને તે રંગ છે, એક ચોરસ એટલે 4 બાળક થાય, તો અહીં કેટલા ચોરસ છે? ચલો જુઓ, ત્રિકોણ 1 2 3 4 ત્રિકોણ છે, તો 4 એક ત્રિકોણ એટલે 4 બાળકો, તો 4 એટલે ચોખ્ખું ચોખ્ખું 16, તો અહીં થશે 16, સોરી ગુજરાતીમાં લખી દઉં છું, અહીં થશે 16। અહીં વાદળી છે, તો અહીં કેટલા ત્રિકોણ છે? 1 2 3 4 અને 5, તો 5 છે અને 4 બાળકો થાય, તો 5 6 20, તો અહીં થશે 20। તો ચલો આપણે પહેલું સમજીએ, વાદળી રંગ પસંદ કરતા કેટલા બાળકો છે? 20, તો આપણે અહીં 20 લખેલા છે ગણીને। જાંબલી રંગ, તો અહીં જાંબલી માટે 1 2 અને 3 આપેલા છે, તો 3, તો 4 તરીને 12, એટલે કે 12 થશે।
એવું ને કાળો રંગ પસંદ કરતા હોય તેમાં 8 આવશે, ચોથાની અંદર 8 આવશે અને પાંચમામાં કુલ બાળકોની સંખ્યા 68 થાય છે। નીચે આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીં 1 2 અને 3 ભાગ આપેલા છે એટલે કે આખું ગોળ છે તેમાંથી 3 ભાગ કરેલા છે જેની અંદર અડધો ભાગ છે તે બિસ્કિટ પસંદ હોય તેવા બાળકો છે, અહીંથી ચોથો ભાગ છે તે આઈસ્ક્રીમ પસંદ અને બાકીનો ચોથો ભાગ છે તે ચોકલેટ પસંદ કરતા બાળકો છે। તો કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે? તો 1/4 જો આઈસ્ક્રીમ છે 1/4, કારણ કે આખું જે આ ગોળ છે તેને આપણે સરખું એક અહીંથી ભાગ કરીએ અને અહીંથી ભાગ કરીએ તો આ 1 ભાગ, આ 2 ભાગ, આ 3 ભાગ અને આ 4 ભાગ એવું કહી શકીએ। તો 1નો ચોથો ભાગ એટલે કે 1/4 ભાગ છે તે આ ચોકલેટ આઈસ્ક્રીમ પસંદ છે। બિસ્કિટ પસંદ હોય તેવું તો આ 2 ભાગ છે, જોવા તો 2 ભાગ છે એટલે કે અડધું, તો આની અંદર આવશે ઓપ્શન એ 1/3 એટલે કે અડધું કહેવાય। ત્રીજું છે ચોકલેટ પસંદ કરતા હોય તેવા બાળકો, તો બી આવશે એનો મતલબ 1/4, તેની અંદર પણ આ આવશે। જો કુલ બાળકો 200 હોય તો બિસ્કિટ પસંદ કરતા 100 હોય કારણ કે અડધું થાય, આઈસ્ક્રીમ પસંદ કરતા હોય એવા અડધાના અડધા એટલે કે 1/4, તો 50 અને ચોકલેટમાં પણ 50 આવશે। પાના નંબર 137 પર પાંચમું છે તેમાં જ્યુસ પસંદ હોય તેવા વિદ્યાર્થીઓનું પ્રમાણ કેટલું છે? તેમાં ઓપ્શન એ 1/2 આવશે, દૂધ પસંદ હોય તેવું ઓપ્શન બી 1/4 આવશે। આકૃતિમાં અલગ અલગ રંગ પૂરો, ફક્ત તમારે રંગ પૂરવાનો છે। મેં અહીં સામસામે રંગ પૂરેલો છે, ધારો કે ગ્રીન લઈ લઉં તો અહીં મેં ગ્રીન રંગ પૂરેલો છે, અહીં પણ ગ્રીન પૂરેલો કારણ કે આ ધાર છે અહીંથી આ રીતે થાય છે। અહીં મેં કોફી કલર પૂરેલો છે તો તમારે પણ એ રીતે કલર આ બે સામસામે પૂરવાના છે। અહીં મેં આ રીતે કલર સામસામાં પૂરેલા છે તો તે તમારે પૂરવાના છે। ચલો આગળ વધીએ। 7મું, તમારી શાળાનો દરવાજો કઈ દિશામાં ખુલે છે? તો મારી શાળાનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે છે। મોરનું ચિત્ર દોરો, તો અહીં તમારે મોરનું ચિત્ર દોરવાનું છે અને તેમાં કલર પૂરો તો પણ ચાલશે, પેન્સિલ કલર પૂરજો જેથી પાછળના પેજમાં છાપ પડે નહીં। આગળ વધીએ પાના નંબર 138 પર 9મું છે, અહીં નીચે આવેલી સંખ્યાને યોગ્ય ક્રમિક સંખ્યામાં લખો। ક્રમિક એટલે કે આ 46 છે તો 46 પછી તરત 47 આવે, 47 પછી તરત 48 આવે, એને ક્રમિક સંખ્યા કહેવાય। તો 348 ત્યાર પછી આવશે 349, 50, 351, 352, 353 ને 354 લખેલા છે। તો તેવી જ રીતે અહીં 468 છે તો 468 પછી 69, 70, 71, 72 એવી રીતે 400 આગળ ઉમેરીને લખતા જવાનું છે। 220, 221, 222, 223, 224 ટૂંકમાં ક્રમિક સંખ્યા એક પછી એક આગળ એકડા બોલીએ તે રીતે લખવાની છે। આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો। 319 તો 319 આ રીતે લખાશે, 465 છે, 537 છે, 669 છે અને 724 છે, તો શબ્દોમાં તમારે આ રીતે લખી દેવાનું છે। 11મું છે, નીચે આપેલી સંખ્યામાં 20 ઉમેરતા કઈ સંખ્યા બનશે? તો 320માં 20 ઉમેરીએ તો 320 + 20 કરો તો 340 થાય, 346માં 20 ઉમેરીએ તો 346 + 20 કરો તો 466 થશે। તો આ જ રીતે તમારે 466, 539માં 20 ઉમેરતા 559, 45માં 20 ઉમેરતા 665, અહીં 768 આવશે। નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। હવે જુઓ, તમને ભૂલ ના થાય તેટલા માટે તમને સમજાવી દઉં ચડતો ક્રમ એટલે શું। માની લો કે તમે પગથિયા ચડો છો, આ પહેલું પગથિયું છે, આ બીજું પગથિયું છે, આ ત્રીજું પગથિયું છે અને આ ચોથું પગથિયું છે। આ પગથિયાનું આપણે પહેલું હતું એટલે પહેલો નંબર આ લ્યો, આ બીજા પગથિયાને બીજો નંબર આપ્યો, ત્રીજા પગથિયાને ત્રીજો નંબર આપ્યો અને ચોથા પગથિયાને ચોથો નંબર આપ્યો, એનો મતલબ આપણે સીડી ઉપર ચડ્યા છીએ। તો સીડી ઉપર ચડ્યા ત્યારે આપણે સૌથી પહેલા કયો નંબર બોલ્યા? એક નંબર। એક નંબર પછી કયો નંબર બોલ્યા? બે નંબર। બે નંબર પછી ત્રણ નંબર, એનો મતલબ એક પછી બે, એના કરતા વધારે મોટી, આના કરતા વધારે મોટો ત્રણ, આના કરતા વધારે મોટો ચાર, એનો મતલબ ચડતા ક્રમની અંદર જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ સંખ્યા વધતી જાય છે। મતલબ કે સૌ પ્રથમ આપણે નાની સંખ્યા લેવાની, ત્યારબાદ તેના કરતા મોટી, તેના કરતા મોટી, તેના કરતા મોટી, એવું કરતું જવાનું છે। તેવી જ રીતે માની લો કે આપણે ઉતરતો ક્રમ, તો ઉતરતા ક્રમની અંદર જ્યારે આપણે સીડી ઉતરીએ ત્યારે આપણે પહેલા આ સીડી ઉતરીએ, ચાર નંબરનું પગથિયું, એટલે કે સૌથી પહેલા આપણે મોટું ચાર નંબર આવે, ત્યારબાદ ઉપડે ઉતરીએ ત્રણ નંબરનું પગથિયું તો ત્રણ નંબર આવે, ત્યાર પછી ઉતરીએ બે નંબર તો બે નંબર આવે, એવી રીતના આપણે સીડી ઉતરીએ છીએ। તો સૌથી પહેલા આપણે કેવી સંખ્યા આવી? આના કરતા મોટી,
પછી કઈ સંખ્યા આવી તો આના કરતા મોટી, એટલે કે આના કરતા નાની, આના કરતા નાની, આના કરતા નાની, એવી રીતે લેવાનું. સૌથી પહેલા આપણે કેવી સંખ્યા આવશે, મોટી સંખ્યા લખવાની છે ઉતરતા ક્રમની અંદર. તો ચડતા ક્રમની અંદર ટૂંકમાં આપણે 1, 2, 3, 4 એવી રીતે લખીએ છીએ, એટલે કે સૌપ્રથમ નાની સંખ્યા આવે, ઉતરતા ક્રમની અંદર સૌપ્રથમ મોટી સંખ્યા આવે. તો તે જ રીતે આપણે આ પહેલું છે ચડતો ક્રમ, તો ચડતા ક્રમમાં સૌથી પહેલા કેવી સંખ્યા આવે, નાની સંખ્યા. તો આ બધામાં નાની સંખ્યા આપેલી છે 236, પછી આના કરતા મોટી, આના કરતા મોટી, આના કરતા મોટી, આના કરતા મોટી, તે રીતે આપણે ચડતા ક્રમમાં લખવાની છે. તે જ રીતે આપણે ધારો કે બીજું જોઈએ, તો બીજાની અંદર આપેલું છે ચડતા ક્રમમાં, તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા હોય તે 567 છે. તો આ રીતે લખવાની છે અને આ રીતે તમારે લખી દેવાનું છે. આની અંદર સૌથી નાની સંખ્યા 235 છે, પછી આના કરતા મોટી, આના કરતા મોટી, આના કરતા મોટી, એટલે કે ચડતો ક્રમ આપણો પૂર્ણ થાય છે. હવે આવે છે આપણો ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કેવી સંખ્યા આવશે, મોટી સંખ્યા ઉતરતા ક્રમમાં લેવાની છે. તો આ બધી સંખ્યા છે તેને ઉતરતા ક્રમમાં ગોઠવી, તો સૌથી મોટી સંખ્યા છે 742 જે અહીં આપેલી છે. પછી આ 42 કરતા આપણે ત્યારબાદ શું આવે, મોટી, તો એના પછી નાની સંખ્યા, એના પછી નાની સંખ્યા. તો 742 થી નાની સંખ્યા 724, 472, 274 ને સૌથી છેલ્લે નાની સંખ્યા 247 છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ વધીએ. બીજું છે તેની અંદર ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા, પછી એના કરતા નાની, એના કરતા નાની, એના કરતા નાની, આ રીતે આપણે લખી દેવાનું છે. આગળ વધીએ પાના નંબર 139 પર. 14મું છે, નીચેના કોઠાના આધારે પ્રશ્નોના જવાબ આપી કોઠાની વિગત પૂર્ણ કરો. તો અહીં કોઠાની વિગત પૂર્ણ કરવા માટે અહીં આ બધાનો સરવાળો કરીએ તો 594 આવશે, 11000નો સરવાળો 67 આવશે, આટલાનો સરવાળો 383 આવશે, પ્રવાસમાં ભાગ લીધેલ છે તેના 93 આવશે, આ બધાનો સરવાળો છે 10 ને 2, 12 ને 8, 20, તો 20 આવશે. હવે આડું આપણે સરવાળો કરવાનો છે, તો આ શિક્ષકો છે તેનો સરવાળો આપણને 14 મળશે, કુમાર છે એટલે કે છોકરાઓ છે તેનો સરવાળો આ રીતે આડો કરતા 392 મળશે. તે જ રીતે આ બધો સંખ્યાઓનો આ બાજુથી સરવાળો કરો તો પણ 661 થશે, અને આટલાનો સરવાળો કરો તો પણ 661 થવાનો છે. તો ચલો તેના આધારે પ્રશ્નોના જવાબ આપીએ. પહેલામાં આવશે 124, બીજાની અંદર આવે છે સરવાળો તો 354 વત્તા 230, 584 થશે, જ્યારે બાદ બાકી છે વધારેમાંથી નાની બાદ કરતા 124 આવશે. નીચેના દાખલા ગણો. 15મું, તો મારી પાસે 570 રૂપિયા હતા, પરંતુ મારા ભાઈને મને ભાઈને દફતર લાવવા માટે મેં 300 રૂપિયા આપ્યા, તો મારી પાસે કેટલા રૂપિયા રહ્યા, તો આ 570 છે, આ તેમાંથી 300 રૂપિયા બાદ કરો તો 270 રૂપિયા રહે. બીજું છે, મેં એક દુકાનમાંથી 170નો શર્ટ, 240નો પેન્ટ, 60 રૂપિયાનો બેલ ખરીદ્યો, તો મારે દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે, તો આ 170, 240 ને 60નો બેલ, આ બધાનો આપણે સરવાળો કરવો પડે, તો આપણને જવાબ આવે 470. તો આ બધું વસ્તુ મારે લેવું હોય તો 470 રૂપિયા મારે દુકાનવાળાને આપવા પડશે. પાના નંબર 140 પર માગ્યા મુજબ આપો જવાબ. તો પહેલું છે, તમારા મિત્રની લંબાઈ માપો, કેટલા સેમી થઈ તે જુઓ. તો મારા મિત્રની લંબાઈ છે 127 સેમી થઈ, સેમીમાં માપવાની છે. તમારી નોટબુકની લંબાઈ કેટલા સેમી થઈ, તો 15 સેમી આવશે. તમારા કોઈ મિત્રની લંબાઈ કેટલા વ્યત થાય છે, તો 10 વ્યત થાય છે. તમારા મિત્રની બારીને વ્યતથી માપો, કેટલા વ્યત થાય છે, તો તે 9 વ્યત થાય છે. દરજી પાસે જે મીટર પટ્ટી હોય તે કેટલા સેમીની હોય, તો 150 સેમીની હોય છે. 17મું છે, નીચેના દાખલા ગણો. તેમાં પહેલું, કામિની પાસે 32 બંગડી છે, કેટલી બંગડી છે, 32. તેની બહેનપણી પાસે 17 બંગડી છે, તો તેની બહેનપણી કરતા કામિની પાસે કેટલી વધુ બંગડી છે, એનો મતલબ આ 32માંથી 17 બાદ કરવાના, તો જવાબ આવશે 15. તો 15 બંગડી છે તે કામિની પાસે વધારે છે. બીજું છે, 40 રૂપિયા ડઝનના ભાવે 6 ડઝન કેળા ખરીદ્યા, તો રામે કેળાના ભાવના 500 રૂપિયા આપ્યા, તો કેટલા રૂપિયા, તો 40 રૂપિયાના ભાવના 6 ડઝન, એટલે કે 40 × 6 કરો તો કુલ કેળાનો ભાવ એને 240 થયો, પરંતુ એની પાસે છે 500 રૂપિયા, એને થયા આપવાના 240. તો આ 240 આ 500માંથી બાદ કરીએ, તો 500માંથી 240 બાદ કરતા 260 રૂપિયા આવે, તો દુકાનવાળાએ 260 રૂપિયા રામને પાછા આપવા પડશે. આગળ વધીએ પાના નંબર 141 પર. તેનું ટામેટા તો 2 × 10 કરતા 20 આવશે, દૂધીના 45, વટાણાના 80, એટલે કુલ 149 રૂપિયા આ 9 કિલો બધી શાકભાજીનું થયું તેના આપવા પડશે. 18મું છે,
तो तेनी पेटर्न पूर्ण करवानी छे। तो अहीं 10 10 नी जग्या छे 20 पछी 30 30 मां 10 उमेरता 40 40 मां 10 उमेरता 50 60 70 અહીં 15 15 ની ગેપ છે 140 145 15 ઉમેરતા 160 15 ઉમેરતા 175 15 ઉમેરતા 190 અહીં એ જ રીતે આગળ વધતા 39 52 65 ને 78 આવશે। અહીં 16 2 32 16 3 48 16 4 64 16 85 16 6 96 આ રીતે પેટર્નમાં આગળ વધવાનું છે। 125 150 50 50 અંદર ઉમેરવાના છે। આમાં 25 ઉમેરતા 175 આની અંદર 25 ઉમેરતા 200 200 માં 25 ઉમેરતા 225 225 માં 25 ઉમેરતા 250 નીચેના દાખલા સરવાળાના છે તે તમને આવડે જ છે તો તમારે તે રીતે ગણવાનું છે અને મેં અહીં લખેલું છે તે પ્રમાણે તમારે લખવાનું છે। દાખલા છે બાદબાકીના તો કઈ સંખ્યા મુકતા આટલું આવે તો તે પણ તમારે આટલું છે તમારે જાતે ગણવાનું છે અથવા ના આવડે તો જ મારા વિડીયોમાં જોઈને તમારે આગળ લખવાનું છે। આગળ વધીએ પાના નંબર 142 પર નીચેના પ્રશ્નોના જવાબ આપો। અત્યારે કયો અંગ્રેજી મહિનો ચાલે છે તો ફેબ્રુઆરી। તેમાં કુલ કેટલા દિવસ છે 28। તેમાં મંગળવાર કઈ તારીખે આવે 1, 8, 15, 22 આ ફેબ્રુઆરી 2022ના રોજની વાત કરું છું। માની લો કે કોઈ વિડીયો આ મારો 2023ની સાલની અંદર જોશે તો આ બધા પ્રશ્નોના જવાબ તેને ખોટા પડશે એટલે કે ફેબ્રુઆરી 2022 માટે આ પ્રશ્નોના જવાબ સાચા છે। 22મું તમારી દિનચર્યા વિશે સમય જણાવો તો તમારી દિનચર્યા તમે કેટલા વાગે ઉઠો તો 6 વાગે સવારે। દૈનિક ક્રિયા કરવામાં તૈયાર થવામાં કેટલો સમય તો 1 કલાક લાગે। શાળામાં કેટલા વાગે આવો તો 10:30 જેને સવારની પાળી હોય અને સવારે જતા હોય તેણે અહીં સવારનો સમય લખવાનો છે। શાળામાં રિસેસ કેટલા વાગે પડે 12:30 થી 1 વાગે। તમે સાંજે કેટલા વાગે જમવા બેસો 7 વાગે। જે લોકો 8 વાગે બેસતા હોય તો 8 વાગે લખવાનું, 9 વાગે બેસતા હોય તો 9 વાગે લખવાનું। રાત્રે કેટલો સમય વાંચો છો તો 1 કલાક, તો તમે 2 કલાક લખતા હોય 2 કલાક વાંચતા હોય તો અહીં 2 કલાક લખવાનું છે। 23મો વર્ગખંડમાં તમારા 5 મિત્રના વજન અને તેમની ઊંચાઈ લખો। અહીં તમારા મિત્રનું વજન અહીં લખવાનું છે અને ઊંચાઈ આ રીતે લખવાની છે। તો અહીં મેં મારા મિત્રો છે તેનું વજન ને ઊંચાઈ લખેલી છે, તમારે તમારું વજન ઊંચાઈ લખવાની છે। અહીં 12, 14, 16, 18 ઘડિયો લખો તો અહીં 12 ઘડિયો લખવાનો, અહીં 14 ઘડિયો લખવાનો, અહીં 16 અને 18 આ રીતે તમારે ઘડિયો લખી દેવાનો છે। આગળ વધી પાના નંબર 143 પર નીચેના પ્રશ્નોના જવાબ આપો। 1 અંકની મોટામાં મોટી સંખ્યા 9, 2 અંકની મોટામાં મોટી 99, 3 અંકની મોટામાં મોટી 999, 2 અંકની નાનામાં નાની 10 અને 3 અંકની નાનામાં નાની 100। નીચેના દાખલા ગણો, ગુણાકારના દાખલા છે તે તમારે આ રીતે લખી દેવાના છે। હવે છે 27મું, નીચેના પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો। તો પહેલું છે તેમાં ગણતરી કરી જવાબ આપતા 8 × 9 = 8, 9 = 72 તપેલી થાય, અહીં 7 × 4 = 28 થશે। હવે 28ની અંદર અહીં આવશે 12 લખોટી, બીજાની અંદર 328/8 કરતા 41 સમોસા આવશે, અહીં ત્રીજાની અંદર 300/12 કરો તો 25 આઈસ્ક્રીમ આવશે। ચોથું છે 1 ચોપડીના 190 પાના, માનવ દરરોજ 5 પાના વાંચે તો કેટલા દિવસ થાય, 190/5 કરો તો 38 દિવસ તેને આખી ચોપડી વાંચતા લાગશે। 29મો છે તેની અંદર આ દરેક ચોકલેટ આઈસ્ક્રીમ ને જ્યુસનો સરવાળો 159 થાય છે, તો 500માંથી 159 જે ખર્ચ થયો એ બાદ કરતા તેની પાસે 343 રૂપિયા છે, તે દુકાનવાળાએ તેને પાછા આપવા પડશે। આ 3 લખેલા છે। આગળ વધીએ પાના નંબર 144 પર, 10 રૂપિયાની 9 નોટ એટલે કે 10 × 9 કરીએ તો 90 રૂપિયા થશે, 5 રૂપિયાની 7 નોટ એટલે કે 5 × 7 કરો તો 7×5 = 35 થશે, અહીં 2 રૂપિયાના 12 સિક્કા તો 2×12 કરો તો 24 રૂપિયા થશે, 1 રૂપિયાના 15 સિક્કા તો 1 રૂપિયા 15 કરો તો અહીં 15 સિક્કા થશે, આ બધાનું સરવાળો કરો તો 164 રૂપિયા થાય। બીજું છે, બીજો દાખલો પણ તે જ રીતે છે, તો આ જેટલા રૂપિયાની નોટ આપેલી છે જેટલી નોટ છે તેના જોડે ગુણાકાર કરતા આપણને 316 રૂપિયા થશે। તે જ રીતે અહીં 1 દડાની કિંમત 22, તો આવા 7 દડા લેવા હોય તો 22×7 = 154, તો આવા 7 દડાના 154 રૂપિયા આપવા પડે। 1 પેનના 6 રૂપિયા, તો આવી 45 પેન ખરીદે તો 45×6 કરતા 270 રૂપિયા થશે। પાના નંબર 145 પર, મનોજ 525 રૂપિયામાં 15 કિલો ચીકુ ખરીદ્યા તો 1 કિલો ચીકુનો શું ભાવ, 525/15 કરો તો જવાબ આવશે 35।
34મું છે તે તમારે વર્ષ માસ ને જન્મ તારીખનું છે તે બધું આ રીતે લખી દેવાનું છે। 35મું છે એક સફરજનની કિંમત 9, તો 25 સફરજનની કેટલી, તો અહીં 25 9 125, તો 225 આપણો જવાબ આવશે, 225 થશે। 36મું છે તો આ જે વાર અને રમકડાની સંખ્યા આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપતા, પહેલામાં આવશે 122, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે બુધવારે 5 રમકડા છે, ચોથામાં આવશે 5 રમકડા, પાંચમામાં આવશે મંગળવાર અને શનિવારે। તો આ કોષ્ટકના આધારે આપણે જવાબ આપતા, પહેલામાં આવશે ઓપ્શન બી, બીજામાં આવશે ઓપ્શન એ, ત્રીજામાં આવશે ઓપ્શન બી, ચોથામાં આવશે ઓપ્શન સી અને પાંચમામાં આવશે ઓપ્શન બી। તો મિત્રો અહીં ધોરણ 4 ગણિતનો છેલ્લું પ્રકરણ એટલે કે 14મું પ્રકરણ છે તેનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।